9 સમાચાર સાથે હું છું માનસી સોની. ખાખી પર લાગ્યું છે વધુ એક મહાકલંક અને આ મહાકલંકનું નામ છે ખાખીનું તોડકાંડ. રાજકોટ બાદ જૂનાગઢની પોલીસ પર લાગ્યો છે તોડકાંડને અંજામ આપવાનો આરોપ. જી હા, તોડકાંડમાં હાથ કાળા કરનારા કાયદાના રખેવાળ એવા સીપીઆઈથી માંડીને એએસઆઈ પર ફરી છે કાર્યવાહીની તલવાર. જુઓ આપની ટીવી સ્ક્રીન પરના ત્રણેય ચહેરા. ખાખીમાં સજ્જ આ ત્રણેય પોલીસ અધિકારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આપ્યો હતો લાખોના તોડકાંડને અંજામ. સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તરલ બારોટ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાની આ ત્રણેય અણી મંડળીને કેરળના વેપારી પાસેથી બેંક ખાતું અનફ્રીઝ કરવા માટે માંગ્યા હતા રૂપિયા 25 લાખ. બસ પછી શું, વેપારીની ફરિયાદની તપાસમાં મોટા પાયે ભોપાળો સામે આવતા ત્રણેયને સસ્પેન્ડ કરી દેવાયા છે. એટલું જ નહીં, ત્રણેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આ સમગ્ર ઘટનાક્રમ પર નજર કરવામાં આવે તો કેરળના વેપારી કાર્તિક ભંડેરીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં તેમણે બેંકનો સંપર્ક કર્યો હતો. બેંકે તેમને જૂનાગઢ એસઓજીના સાયબર ક્રાઇમ સેલ એકાઉન્ટ સીલ કર્યાનું જણાવ્યું, જેથી કાર્તિક ભંડારીએ જૂનાગઢ એસઓજી શાખાનો સંપર્ક કર્યો અને ટેલિફોનિક વાતચીતમાં બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યાની માહિતી મેળવી હતી. આ મામલે જૂનાગઢ એસઓજી દ્વારા વેપારીને રૂબરૂ જૂનાગઢ આવવા જણાવ્યું હતું. તારીખ 16/1/2024ના કાર્તિક ભંડેરી તેમના મામા સાથે ઓફિસમાં એસઓજી પીઆઈ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીને મળ્યા, જ્યાં તેમણે ખાતું અનફ્રીઝ કરવા રૂપિયા માંગ્યા હતા. અમદાવાદ અને ગાંધીનગરના બેંક એકાઉન્ટમાં પડેલી રકમના 80% આપવાના હોય છે તેવું જણાવીને 25 લાખની માંગણી કરી હતી. આ મામલે વેપારીએ રેન્જ આઈજીને ફરિયાદ કરતા મામલો પ્રકાશમાં આવ્યો અને કાર્યવાહીમાં ત્રણેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.